અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના મામલે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં બે કાર વચ્ચે રેસ લાગી હોવાના સામે આવ્યા પુરાવા દેખાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બે કારચાલક રેસ લગાવતા હોવાનું સામે આવ્યું છે. એક કારચાલકે કાબુ ગુમાવી દીધો હતો. ઘટનામાં એક મહિલાનું મૃત્યુ, 3 લોકો ઘાયલ થયા છે. ફૂટપાથ ઉપર સૂતેલા પરિવાર ઉપર કાર ચઢી ગઈ હતી. કારચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. GJ01RU8964 નંબરથી કારથી થયો છે અકસ્માત. કાર માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું સામે આવ્યું. શૈલેષ શાહ મીઠાખડી વિસ્તારમાં રહે છે. અકસ્માત સર્જનાર I-20 કારચાલક વિરુદ્ધ 9 મેમો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે અને શૈલેષ શાહે એક પણ મેમો ભર્યો નથી. જો ફરાર આરોપી હૈ ઉસકી પહેચાન હો ચુકી હૈ યા નહીં ઓર સીસીટીવી મે જો રેસિંગ કી બાત સામને આ રહી હૈ વો ક્યા હૈ? પૂરા હાદસા રાત કે 12:15 કે આસપાસ યે બના હુઆ માહોલ હૈ જિસમે દો ગાડી શિવન કી ચાવસ્તા સે નેહરુ નગર કે તરફ જા રહી થી ઓર વહાં પે જો સ્લમ એરિયા પરિવાર જો હૈ મજદૂર લોગ હૈ વો ફૂટપાથ પે સોએ હુએ થે ઓર વહાં પે યે દુર્ઘટના બની હુઈ હૈ. उसमें एक महिला की मौत हुई है और अनदर 3% इंजर्ड हुए. पूरे बनाव में फरियाद दाखिल कर दी गई है. गाड़ी के नंबर पे से इसका उसका ओनर कौन है वो भी पता चल गया है और पुलिस इस दिशा में तपास कर रही है कि ये गाड़ी कौन चला रहा था और कितनी स्पीड पे था, इनके CCTV फुटेज और वो सब अभी कब्जे में दिया जा रहा है. साथों साथ FSL और RTO जैसी 2 अलग एजेंसी की भी इसमें हम लोग हेल्प लेंगे और पूरा बनाव को गंभीरता से तपास करेंगे. અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીની ઘટના આવી સામે. ફાયર બ્રિગેડની 4 ટીમ પહોંચી ઘટના સ્થળે. મકાનના 3 લોકોને બહાર નીકળવામાં આવ્યા. સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર. પોલીસ પણ ઘટના સ્થળે. રેસ્ક્યુ ઓપરેશન અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત. અમદાવાદના શિવરંજની પાસે મોડી રાત્રે કાર ચાલક દ્વારા સૂઈ રહેલ શ્રમજીવી પરિવારને અડફેટે લેવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે અને 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શ્રમજીવી પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે અને શ્રમજીવી પરિવારને અડફેટે લીધા. કાર ચાલક વાહન મૂકી ફરાર થઈ જવા પામ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે શિવરંજની પાસે આવેલ ભીમાનગર ખાતે આ ઘટના બની.